જામનગરનો ઊંડ ડેમ ઓવરફ્લો થયો છે અને ઊંડ ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે. નદીઓમાં પાણીની આવક વધતા ઊંડ ડેમ ઓવરફ્લો થયો છે અને આ ધસમસતો પાણીનો પ્રવાહ કેમેરામાં પણ કેચ કરવામાં આવ્યો. તો ઊંડ ડેમના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ઉપરવાસમાં ભારે વરસાદ અને એ વિસ્તારમાં વ્યાપક વરસાદ અને સાર્વત્રિક વરસાદને કારણે ઊંડમાં સતત પાણીની આવક થઈ રહી છે, જેના કારણે રૂલ લેવલ જાળવવા માટે ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે. તો ઊંડ ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે. તો જણાવી દઈએ, જામનગરમાં સારો વરસાદ અને જેના કારણે નદીઓમાં ભરપૂર પાણીની આવક થઈ રહી છે, એના કારણે ઊંડ ડેમ ઓવરફ્લો થયો છે, પાણી છોડાયું છે. નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જામનગરમાં સારો વરસાદ, 3 દિવસથી સતત વરસાદ જામનગરમાં હતો. વરસાદે વિરામ લીધો છે પણ નદી નાળા છલકાયા છે. તો ઊંડ ડેમ ઓવરફ્લો થયો છે, ઊંડ ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. તો સ્પષ્ટ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાણીનો આ તેજ પ્રવાહ અને સાથે નદી કાંઠે આવેલા ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નદી કાંઠે ન જવા માટે લોકોને અપીલ પણ કરવામાં આવી છે. તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શક્યતા સેવાઈ રહી છે. તો અમે આપને આ ઊંડ ડેમના આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. સ્પષ્ટ રીતે જોઈ શકાય છે બે કાંઠે નદી વહી રહી છે, ધસમસતો પાણીનો પ્રવાહ નદીમાં અને ઊંડ ડેમમાંથી રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે. કારણ કે ડેમ ઓવરફ્લો થયું છે, પાણી છોડવામાં આવી રહ્યું છે નદીમાં અને જેના કારણે અત્યારે પરિસ્થિતિ બનશે નહીં તેના માટે તંત્ર પણ એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. આજ મુદ્દે સંવાદદાતા હિરેન પરમાર ફોનલાઇન પર. હિરેન, જામનગરમાં સારો વરસાદ, ઊંડ ડેમ ઓવરફ્લો, શું સ્થિતિ હિરેન? જે અંકુર ચોક્કસ જણાવી દઉં કે જામનગર માં જે વરસાદ થયો છે જેને લઈને જે આ તમામ જળાશયો છે હાલ ઓવરફ્લો થયા છે. અત્યારે તંત્ર દ્વારા જે આ ઊંડ એક છે તેમજ જે આવી 4 છે સહિતના જે ડેમો છે તેમાં ભયજનક ચેતવણી આપી છે. ત્યારે જે નીચાણવાળા વિસ્તારો છે તેને નીચાણવાળા ગામડાઓ છે તેને તેના સરકારો તેમજ તેના તલાટીઓને સૂચના આપવામાં આવી છે. તેમજ જે હાલ જે વરસાદ છે તે ક્યાંક ને ક્યાંક વિરામ લીધો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જો વરસાદ હવે આવે છે તો જે આ નીચાણવાળા વિસ્તાર છે તેમાં પાણી ભરાવાની સંભાવના સેવાઈ રહી છે. જી અંકુર જી બિલકુલ હિરેન, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. આ તરફ જામનગરનો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે. સપાટીથી 2 ફૂટથી વધુ ઉપર પાણી વહી રહ્યું છે અને ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. તો ડેમમાં પાણીનો ભરપૂર પ્રવાહ જોવા મળ્યો. સતત પાણીની આવક એ રણજીત સાગર ડેમમાં થઈ છે અને તેના કારણે પાણીનો ધસમસતો પ્રવાહ અને ડેમ છલકાઈ ઉઠ્યો છે. તો ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે કારણ કે આ ક્ષેત્રમાં સારો વરસાદ પડ્યો છે, જેના કારણે સતત પાણીની આવક એ ડેમમાં થઈ. તો હવે આ રણજીત સાગર ડેમ એ ઓવરફ્લો થયો છે. તો ડેમની સપાટી સતત વધી રહી છે અને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે કાંઠાના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. આજે હિરેન પરમાર આપણી સાથે ફોનલાઇન પર જોડાયેલા છે. હિરેન, જામનગરમાં સાર્વત્રિક વરસાદ અને રણજીત સાગર ડેમ છલોછલ છલકાઈ ગયો છે, ડેમ ઓવરફ્લો થયો છે, હિરેન શું સ્થિતિ? જે અંકુર ચોક્કસ જણાવી દઉં કે જે રણજીત સાગર ડેમ છે તે જામનગરની જીવાદોરી સમાન ડેમ છે. ત્યારે આ ડેમ છે સતત 2 દિવસથી ઓવરફ્લો થઈ રહ્યો છે અને હાલ જો વાત કરવામાં આવે તો 2 ફૂટની સપાટીએ જે ડેમ છે તે ઓવરફ્લો થતા જે ભયાનક દ્રશ્યો પણ ક્યાંક ને ક્યાંક સામે આવ્યા છે. તો બીજી તરફ આ નદીના પટમાં કોઈ લોકોએ અવર જવર ન કરવા તંત્ર દ્વારા વારંવાર સૂચના આપવામાં આવી છે, પરંતુ તેમ છતાં જ જે લોકો છે તે નદીના પૂરને જોવા માટે મોટી સંખ્યામાં જતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે તંત્ર છે તે વારંવાર અપીલ કરી રહ્યું છે જો કોઈ ઘટના બને છે તો જવાબદાર કોણ, તેવા પણ એક સવાલો ઉઠી રહ્યા છે. જી અંકુર બિલકુલ હિરેન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.